રેલવેની સફર વધુ સુરક્ષિત બનાવવા માટે કેબિનેટે એક મહત્વનો નિર્ણય લીધો છે રેલવે હવે અતિ આધુનિક ફોર સ્પેક્ટ્રમ પર કામ કરશે તે હેતુસર ફોરજી ફાળવણી પણ વધારી દેવામાં આવી છે તેને પગલે રેલવે સંચાર અને સંચાલનમાં સુધારો થશે અને તેની ગતિ પણ વધશે રેલવેમાં ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શનની વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી રહી છે રેલવેમાં બે ટ્રેન ટકરાઈ નહીં તે માટે પીએમ મેક ઇંગ ઇન્ડિયા યોજના હેઠળ ચાર કંપનીઓએ સિસ્ટમ તૈયાર કરી છે કેબિનેટમાં યુરિયાના મુદ્દે પણ મહત્વનો નિર્ણય થયો છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં ખાતર ઉત્પાદક કારખાના ઊભા કરવા નવી રોકાણ યોજના ઘડી કાઢી હતી આ ફેક્ટરીઓને બે હજાર ઓગણીસ સુધી અપાતી સબસીડીની મુદતને વર્ષ બે હજાર એકવીસ સુધી વધારવામાં આવી છે સરકારનું કહેવું છે કે કારખાના શરૂ થવાથી વાર્ષિક બાર લાખ સિત્તેર હજાર મેટ્રિક ટન ખાતરનું ઉત્પાદન થશે જેને પગલે ખાતરની આયાત ઘટશે અને આત્મનિર્ભર ભારતની દિશામાં મદદ મળશે